આપણી સાથે જે સ્પીકર જોડાયા છે શ્રી સુરેશભાઈ પટેલ શ્રી સુરેશભાઈ પટેલ મેનેજમેન્ટ ટ્રેનિંગ done mba ms environmental એન્જિનિયરિંગ ફ્રોમ હોલેન્ડ he is બી સિવિલ એન્જિનિયરિંગ ફ્રોમ ઇન્ડિયા currently he is સ્ટડીંગ in jeevan vidya a સાયન્સ ઓફ existential રિયાલિટીઝ Sir has obtained uh, two key awards, International Peace and Understanding Award by Rotary Foundation Chicago, USA, in the year 1995. He has also received Ambassador of Peace Award by Univers Universal Peace Federation, USA, in the year 2008. Uh, sir is also catering his services to the client organizations like uh, ambuja cements limited bank of baroda sr ongc gujarat ambuja exports idbi bank efco uh, unicef and the list goes on and on and on uh, sir we are very sorry uh, that we could not i mean we are unable to tell everything about you uh, to the audience uh, parentu સરના જે અનુભવો છે સરે જે રીતે તાલીમ આપી છે અને પોતે મેનેજમેન્ટ ટ્રેની છે હું સરને વિનંતી કરીશ કે સર્વે દર્શક મિત્રોને પોતાના અનુભવોથી લાભાન્વિત કરે શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ નમસ્તે ધન્યવાદ જય હિન્દ સૌથી પહેલા તો થોડી સ્પષ્ટતા કરી દઉં ટ્રેની શબ્દનું મિનિંગ થાય છે તાલીમ લેનાર મારા પરિચયમાં આ શબ્દ ટ્રેનર હોવો જોઈતો હતો હું તાલીમ આપનાર છું પણ સાથે સાથે એ તો વ્યવસાયિક ઓળખ છે જિંદગીના ક્ષેત્રમાં તો હું સતત તાલીમ લઈ રહ્યો છું એટલે એ અર્થમાં ટ્રેની શબ્દના પ્રયોગ માટે નરેન્દ્રભાઈનો આભારી આદરણીય હર્ષદભાઈએ અને વિભાવરીબેને જે વાતો કરી એનાથી લગભગ મારે કહેવાનું તો કહેવાય ગયું છે એવું મને લાગે છે એટલું બધું સરસ રીતે ઓવરવ્યુ અપાયું છે એટલે હું મારા વિષયની અંદર તમને સીધે સીધું વાલીઓને શું કરવું જોઈએ એની સ્પષ્ટતા થાય અને કેવી રીતે કરી શકાશે એની હું વાત કરીશ જેથી જે આજનો વિષય છે પ્રત્યેક બાળક એક સંભાવના એવરી ચાઇલ્ડ ઇઝ અ પોસિબિલિટી તો જો બાળક સંભાવના છે તો વાલીનું કર્તવ્ય શિક્ષકનું છે એટલે પ્રત્યેક વાલી એક શિક્ષક તો એ કેવી રીતે થઈ શકે એની પર વાત કરશું તો સૌથી પહેલો મુદ્દો બાળકની સંભાવના જ્યારે કહીએ પોસિબિલિટી તો એ સંભાવના કયા ક્ષેત્રમાં આપણે ત્યાં બે મહત્વના નામો લગભગ દરેક શિક્ષણ વિધો વાપરતા હોય છે એક છે ખલીલ જીબ્રાન જે વિદેશી છે અને એક આપણા રવિન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથે સુંદર કહ્યું છે કે પ્રત્યેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે હજી ઈશ્વરે માનવજાતમાં શ્રદ્ધા ગુમાવી નથી અને ખલીલ જીબ્રાને એમ કે છે કે બાળકો તમારામાંથી આવે છે પણ એ તમારા નથી એ તો ભાવિની દિશામાં વિશ્વનીયતાએ ચીંધેલા તીરો છે તમારું નમવું શુભ હો એટલે તમે જેમ કે ધનુષ ઉપર તીર ચડાવ્યું છે પણ એ તીરે ક્યાં જવાનું છે એ તે એ જ નક્કી કરે છે તો મારે ભારતીય દર્શનના આધારે કેટલાક મહત્વના બિંદુઓ કહેવાય છે જેના ઉપર ચિલ્ડ્રન યુનિવર્સિટીમાંથી આપને બધાને ખૂબ બધું લિટરેચર અને માર્ગદર્શન મળશે તો પહેલું બિંદુ છે માતા પિતા તરીકે તમે બાળકને પસંદ કરી શકતા નથી બાળક જે છે તે તમને પસંદ કરે છે હવે મારા પરિચયમાં એટલો તો ખ્યાલ આવ્યો જ હશે કે હું એન્જિનિયરિંગનું બેકગ્રાઉન્ડ ધરાવું છું એટલે મારું ટેમ્પરામેન્ટ સાયન્ટિફિક છે કહ્યું છે એટલે એમ જ હશે એના આધારે હું નથી બોલી રહ્યો એટલા બધા સાયન્ટિફિક સ્ટડીઝ થયા છે એક્સપેરિમેન્ટેશન થયા છે અને તમને જાણીને આનંદ થશે મારા બંને બાળકોની સગર્ભાવસ્થા પહેલાં આ બધું મેં વાંચ્યું હતું અને મને થયું ચાલો આપણા ઘરેથી જ એક્સપેરિમેન્ટેશન કરીએ એટલે મારા માટે તો રોમાંચક સમાચાર હતા જ્યારે હર્ષદભાઈએ પ્રથમવાર પદગ્રહણ કર્યું અને એવી ખબર પડી કે સગર્ભા બહેનો માટે તાલીમ કાર્યક્રમ તો એટલું સુંદર આ ચિંતન આપણા દેશમાં થયું છે કે બાળક પસંદ કરે છે તો તો મિત્રો મહિના જેટલો જે છે છે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ પણ ગર્ભપાતની છૂટ આપે એટલે હજી એને શિશુ ગણવામાં નથી આવતું પણ જેવો અંદર સંચલન શરૂ થઈ જાય છે એટલે માને ખબર પડે છે ને કે હવે જીવ આવ્યો આજે આગમન થયું છે માતાનું પસંદગી અને સરવાળે તો પેરેન્ટ્સ માતા પિતા બેઉની પસંદગી તો બાળકે તમને પસંદ કર્યા છે હવે વિચાર કરો કે કોઈ પણ જગ્યાએ તમને કોઈ પસંદ કરે તો માતા પિતા તરીકે તમારું વલણ કે કોઈ પણ કેન્ડિડેટ તરીકે તમારું વલણ વર્તન કેવું હોય તો હર્ષદભાઈ સાહેબે જે કીધું કે પ્રેમથી ભરી દો હવે કો હર્ષદભાઈ તમે મારી વાત લઈ લીધી કે નહીં એટલે મુદ્દો એવો છે કે બાળકને પ્રેમથી ભરવાનું છે કારણ કે બાળકે તમને પસંદ કર્યા છે દંપતિઓને ખ્યાલ જ હશે પતિ પત્ની એકબીજાને પસંદ કરે પછી શરૂઆતના વર્ષો કેટલા બધા પ્રેમના વર્ષો હોય છે પછી ધીમે ધીમે કેટલીક વસ્તુની આદતો પડતી જાય પછી એકબીજાની ઉણપો દેખાતી જાય અને પછી તકલીફો શરૂ થાય છે હવે જો ત્યાર પછી બાળક આવે તો પરસ્પર પ્રીતિની ચિત્ર ન જુએ અને પરસ્પર તિરસ્કાર ને વાંધા વચકા મેણાટોણા જુએ તો બાળક હવે આનાથી સંસ્કારિત થાય છે તો પ્રેમથી ભરવા માટે પતિ પત્નીએ પરસ્પર પ્રેમ કરવો પડશે એટલે ભારતીય દર્શનનું બીજું ચિંતન આપણે ત્યાં ચાર પુરુષાર્થની વાત થઈ ધર્મ અર્થ કામ અને મોક્ષ તો પતિ અને પત્ની બંને આ ચતુર પુરુષાર્થની તૃપ્તિ અર્થે ભેગા થાય છે હવે જો આમાં કામ શબ્દને ઠેઠ ત્રીજે લીધો છે પ્રથમ નથી લીધો તો ધર્મ શું ચીજ છે પ્રત્યેક માણસની અંદર જે પૂર્ણતા પ્રાપ્ત કરવાની જે પોસિબિલિટી છે એની આરસી ક્યાંથી કાઢવી કે હું હું પૂર્ણતાનો પ્રયત્ન કરું છું એ સૌથી પહેલું ચકાસી કોણ આપશે તો પતિ પત્ની સંબંધમાં એ બિલકુલ શક્ય છે કે દુનિયામાં તમે ગમે તે કરતા કહેતા હો પણ તમે ઘરની અંદર જેવા છો તેવા ચોવીસ કલાક ઉપલબ્ધ છો તો પરસ્પ એકબીજાનું કરેક્શન થયા કરે અને પરસ્પર એકબીજાને પૂર્ણતાના અર્થે માર્ગદર્શન થાય મિત્રો સપ્તપતિની પ્રતિજ્ઞામાં પણ આનો સ્પષ્ટ ઉલ્લેખ છે એક પગલામાં કહ્યું છે કે હું મિત્ર થાઉં છું તો આપણો મિત્ર આપણે દોષ કાઢે તો આપણે એની મૈત્રી ઓર દ્રઢ માનીએ છીએ કે બીજું તો કોણ મને કહેશે તો મિત્રો ધર્મની પણ જે વ્યાખ્યા છે મૈત્રી કરુણા મુદિતા ઉપેક્ષા તો આ બીજા ચિંતન પ્રમાણે પતિ પત્ની જો સૌથી પહેલા પરસ્પરની પ્રીતિથી દાંપત્ય જીવનની શરૂ કરે ને એ કાયમ રાખે તો આવનાર બાળકની પહેલી સંભાવના એ ખુલે છે કે પ્રેમપૂર્વક બધું શક્ય છે મિત્રો મારા એક પરમ મિત્રની સાથે મળીને અમે પેરેન્ટિંગ ફોર પીસ નામનું અભિયાન ચલાવીએ છીએ એ પરમ મિત્રનું નામ છે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ હવે છે પોલીસ અધિકારી પણ જીવ તો મમતા અને વાત્સલ્યનો એટલે એમણે બહુ સુંદર વાત મને કહી કે લોકભારતીના મનુદાદા જેના ચરણમાં તમે માથું ટેકવતા આવેલા સુરેશભાઈ એ મનુદાદાએ એક સુંદર પુસ્તિકા લખી છે વિશ્વ શાંતિની ગુરુકિલ્લી અને વિશ્વ શાંતિની ગુરુકલીમાં જે વાત છે કે માતા પિતાને કોઈ પણ પ્રશ્નોના સમાધાન સંવાદ અને પ્રેમપૂર્વક કરતા જોઈને બાળક મોટું થાય છે તો પોતાના પ્રશ્નોના સમાધાન માટે પ્રેમ અને સંવાદિતા પૂર્વક વર્ષ છે પૂર્વક વર્ષ છે નહીં તો હર્ષદભાઈનો આભારી છું એક શબ્દ પ્રેમ આપણા દેશમાં ખૂબ કવિઓએ કહ્યું છે અને હમણાં કબીર જયંતી ગઈ ઢાઈ અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય તો બાળકને પ્રેમની કેળવણી આપવી પડશે આજે આખી માનવતા જે જગ્યાએ ઊભી છે ત્યારે આપણને ખબર પડી ગઈ છે કે સદીઓથી જે ડૉક્ટરો નર્સો અને આપણા રક્ષકો કામ કરતા હતા આપણે એકાએક એમના પ્રત્યે કૃતજ્ઞતાના ભાવથી ઉભરાવા લાગ્યા છે ખરેખર તો પહેલા કામ કરતા હતા હવે આપણી અંદર પ્રેમનું જરણું ફૂટી નીકળ્યું છે કે આ લોકો પોતાના જાનના જોખમે આપણા માટે કામ કરે એ તો પહેલેથી હોવું જોઈતું હતું તો મિત્રો આ એક સુંદર ચિંતન સાથે મુખ્ય વિષયની શરૂઆત છે તો હવે સંભાવનાના ક્ષેત્રો કયા ક્ષેત્રો શારીરિક માનસિક ભાવનાત્મક અને આધ્યાત્મિક ઘણાને એમ થાય કે સુરેશભાઈ આધ્યાત્મિક છેલ્લું કેમ કહેતા હશે આમ તો પહેલું જ કહેવું જોઈએ કારણ કે અધ્યાત્મ એટલે આપણું પોતાનું વિજ્ઞાન એમાં શરીરનું વિજ્ઞાન એટલે શારીરિક બાબતો મનનું વિજ્ઞાન એટલે માનસિક બાબતો અને લાગણીઓ ઉર્મીઓ તો હું આ ત્રણ થી એક વાસ્તવિકતા છું એવી જો આપણને થઈ જાય તો દરેક જગ્યાએ સ્પર્શે હવે તમને કોઈને એમ થાય કે હું શરીરથી અલગ છું એનું શું પ્રૂફ તો હું એક જ લીટીમાં કહી દઉં કે શરીરને ખોરાક ત્રણ વાર જોઈએ પણ હર્ષદભાઈ કીધું એમ પ્રેમ તો સતત જોઈએ તો ખાઈ લીધા પછી પણ જે ભૂખ કરનાર છે ભૂખ્યું રહેનાર છે એ કોણ છે તમે અત્યારે કેટલાક એસીમાં બેસીને મને સાંભળતા હશો હવે કેટલા ડિગ્રી ટેમ્પરેચર રાખીએ તો ઘરમાં સંબંધો ઠંડા રહે કુલ રિલેશનશીપ રહે તો એ તો જુદી બાબત બને છે તો પ્રેમ સંબંધો વિશ્વાસ સ્નેહ કરુણા શ્રદ્ધા કૃતજ્ઞતા ગૌરવ આ બધું સતત જોઈએ જ્યારે સાધન સામગ્રી સતત ના જોઈએ તો એ જેને સતત જોયે છે તે હું છું તો હવે મારા ચાર વિકાસ થયા જો હું બાળક હોઉં તો હવે માતા પિતામાં સૌથી પહેલા શારીરિક ઉપર ધ્યાન જાય જન્મતાની સાથે આવા શબ્દો બોલાય છે મામા ઉપર ગયો છે હસે છે ત્યારે તો પપ્પા જેવો દેખાય છે રોવે છે ત્યારે માતા જેવો દેખાય છે આમાં ઘરમાં જે પ્રકારના કટાક્ષને ઉપલંભો વાપરવા હોય ને એ બધા બાળક સાથે જોડીને બધા બોલે મારે તમામ બહેનોને અને એમના પતિદેવોને એવું કહેવું છે કે ઘરમાં વિવેકાનંદજીની છબી હોય અને એ આપણા મનમાં ઘોટાઈ હોય ને તો એ રેફરન્સ ફ્રેમ થી બાળકને જોતા એમ લાગે કે રોક મેમોરિયલ પર જે વિવેકાનંદજીની છબી છે લગભગ એવી મુદ્રા દેખાય છે કે ગાંધીજી જ્યારે બોખું મોઢું થયા પછી હસતા હતા ત્યારે જેવો ચહેરો હતો ને તો હસે છે ત્યારે આવો દેખાય છે અને જ્યારે ભેંકડા તાણે છે મોટા મોટા ગુસ્સો કરે છે ત્યારે તો ક્યાંક વીર સાવરકર જેવું લાગે છે કે ક્યાંક ભગતસિંહ જેવું લાગે છે જે બાળક આ શબ્દો સાંભળીને મોટું થશે પૂછશે કે વીર સાવરકર કોણ ભગતસિંહ કોણ મિત્રો આપને જાણીને આનંદ થશે વીર સાવરકેરજીની જગ્યા હોય ભગતસિંહની ની જગ્યા હોય મેં મારા ઘરમાં બાળકોને કહ્યું કે આ બધા તીર્થક્ષેત્રો છે ને ત્યાં પગે લાગ્યા ઘરે મારે જિંદગી અધૂરી કહેવાય એટલે ભગતસિંહના ઘરે જઈને ખટખટ કલામાં ત્યાં જઈને માથું ટેકવી આવે પછી બાળકોને લઈને હું કારગીલ યુદ્ધ પછી પરમવીર ચક્ર વિક્રમ ભત્રા સાહેબના ઘરે ગયો ખાલી એટલું કહેવા કે આપનો એક દીકરો ગુજરાતમાં હજી જીવે છે પણ મને ખૂબ આનંદ થયો એમણે કીધું કે બેટા કહા હે તો સોમનાથ દ્વારિકાકી યાત્રા કરાવો ગઈ હાલાકી તમે ખુશી હોવી કે વિક્રમ કા એક ભાઈ વિવેક હે જોડવા તો મિત્રો આ પ્રકારનો સંવાદ ઘરમાં થાય તો બાળકોને રાષ્ટ્રભક્તિ પ્રેમની વાત આવે અને પોતાને એવા ચરિત્ર નાયકો જેવા બનાવવાની ઈચ્છા થાય નહીં તો ફિલ્મના વેડા કરતા હીરો હિરોઈન એમના હીરો બની જાય તો આપણે ચાર ક્ષેત્ર જે કહી રહ્યા છે એમાં આધ્યાત્મિક ક્ષેત્ર તો પહેલું છે હું શરીરથી અલગ કોઈ વાસ્તવિકતા છું પણ જો એની વધારે ધ્યાન ના હોય તો ત્રણ ક્ષેત્રો જોઈએ શારીરિક તો શારીરિક સ્ફૂર્તિ ચુસ્તી તંદુરસ્તી હવે મમ્મી સગર્ભાવસ્થામાં પાણીપુરી ખાતી હોય તો છોકરા પાણીપુરી જેવા પોચકા જ આવે ને આ લાગશે વિચિત્ર કેટલાક વાલીઓ તો અહીંયા ડોક્ટર્સ પણ હશે અને મને બિલકુલ ખબર છે એમના મનમાં આવો વિચાર આવશે કે પાણીપુરી ખાવાથી બાળક પર સીધી અસર ના થાય પણ જે માતા પોતાના સગર્ભાવસ્થાની અંદર રહેલા શિશુના સ્વાસ્થ્ય અંગે ચિંતિત નથી આ એક વલણથી બતાવે છે કે બીજું કેટલું કેટલું હશે કે બાળકનું પિંડ જ્યારે બની રહ્યો છે મજબૂત ત્યારે મજબૂતી ભર્યા ખોરાક ખાવા જોઈએ એને ઇન્ફેક્શન ન લાગી જાય બહારની કોઈ ખરાબ વસ્તુ ઘૂસી ન જાય એનું ચિંતન જે માતાને નથી એ જન્મ આપ્યા પછી શું કરશે એ અર્થમાં હું કહું છું કે બાળકો પોચકા જેવા આવે એટલે પોચકા જેવા ઉછેર દરમિયાન જ થાય તો માતાનું કર્તવ્ય સામાન્ય રીતે મમતા સાથે જોડાયું છે શરીરના પોષણ હું કઈ શરીરનું પોષણ અને મનનું પણ પોષણ પિતાનું કર્તવ્ય જોડાયું છે વાત્સલ્ય શરીરનું રક્ષણ અને મનનું રક્ષણ દોસ્તો દેશની અંદર જ્યારે નિર્ભયા જેવા કેસીસ આવે છે ત્યારે પ્રત્યેક માતા પિતા એ વિચારવાની જરૂર છે કે કોઈ પણ રેપ કરનાર કે દુષ્કર્મ કરનાર તો છોકરો છે અને ક્યારેક તો એ ઘરમાં બાળક જ હતો આપણી ક્યાં ચૂપ થઈ ગઈ આપણે દીકરીઓને કહીએ છીએ છ વાગે ઘર ભેગી થજે આપણે દીકરાઓને કહેવાની ફરજ નથી તો ભારતના પ્રતિજ્ઞા પત્રમાં દરેક નિશાળમાં કહેવાય છે સુડતાલીસ થી આપણે પ્રતિજ્ઞા લેતા આવીએ છીએ પ્રત્યેક ભારતીય મારા ભાઈ બહેનો છે ક્યાં ચૂકી ગયા વિભાવરીબહેને ખૂબ સુંદર શબ્દ પ્રયોગ કર્યો સંસ્કાર એ કહેતા હતા મારા મનમાં પ્રભાતિયા વગડતા હતા અમારા ઘરમાં માતા પિતા સવારમાં પ્રભાતિયા વગાડતા પ્રભાતિયા સાંભળતા સાંભળતા શબ્દો ઉપર ધ્યાન ગયું મિત્રો નરસિંહ મહેતાનું અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ આવું પદ સાંભળ્યા પછી ક્યુરિયોસિટી જો ન થાય એવું બને જ નહીં કે આખા બ્રહ્માંડમાં શ્રીહરિ એકની વાત કરી રહી છે આ પ્રભાતિયામાં આવું આવું કહેવાય રહ્યું છે નરસિંહ મહેતા દ્વારા ગંગા સતી જેવા અભણ બહેનોના ગીતોની અંદર આવી વાત કરવામાં આવી છે ઊંડી વાતો થઈ છે દેશમાં ચલો જોઈએ તો ખરા જે વાલીઓ પોતાના બચ્ચાઓને હેરી પોટરની કથાઓ આપે છે એ ભૂલી જાય છે કે હનુમાન ચરિત્રમાં જે ફેન્ટસી છે એ તો દુનિયાની કોઈ કથાઓમાં નથી કે હનુમાનજી મચ્છરનું પણ સ્વરૂપ ધારણ કરીને લંકામાં પ્રવેશ કરી શકે અને લક્ષ્મણને બચાવવા માટે સંજીવની પહાડ ઉંચકી શકે એટલા મોટું વિરાટ સ્વરૂપ પણ ધારણ કરી શકે મને બતાવો એક ફેન્ટસીમાં આવું હોય અને એ ભગવાન શ્રી રામના ચરણોમાં વિનમ્ર સેવક થઈને બેસી જાય પરમ કેપેસિટી ને સાથે પરમ નમ્રતા માતા પિતા તરફથી જ આવે તો તમને જે વાત કરી એની સ્પષ્ટતા થશે આમ તો દેશના કક્ષાએ ઉદાહરણ આપી શકાય પણ હું અત્યારે તમને થોડા રાષ્ટ્રીય કક્ષાએ જવાને બદલે રાજ્ય કક્ષાના ઉદાહરણો આપું છું તો અમદાવાદનો એક નાનકડો દીકરો અનમોલ ભાવ સેતુભાઈ પિતા અને પ્રીતિબેન એની માતા નાનપણમાંથી જોયું કે આ બાળક અત્યંત શાંત છે કારણ કે જુનિયર કેજી અમદાવાદમાં એ દિવસે વરસાદ પડ્યો પહેલો દિવસ એટલો બધો વરસાદ પડ્યો કે આખું તંત્ર ખોરવાઈ ગયું આખો ક્લાસમાં બધા બચ્ચાઓ રોળ કરે આમ જુનિયર કેજીનો ફર્સ્ટ ડે હોય તો બધા બાળકોને રડતા રડતા લગભગ ઘરે લાવ્યા હોય પણ ધન્યવાદ છે પ્રીતિબેન ને સેતુભાઈને જેમણે બાળકને જોયું કે પરમ શાંત હતો પછી તો નિશાળે કીધું કે આખો દિવસ બાળકો રડ્યા પણ અણમોલ રડ્યો નથી એ તો પરમ શાંત રહ્યો છે જ્યાં સુધી સાંજ પડી ગઈ ત્યાં સુધી મિત્રો માતા પિતાએ બિલકુલ ધ્યાન આપ્યું અને મેન્ટલ અંદર વર્લ્ડ લેવલના રેકોર્ડ લઈ આવ્યો બાર વર્ષે તો એને લીમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું નામ પણ અનમોલ મિત્રો આવો એક બીજો દીકરો છે યાદશક્તિમાં જાદુ અક્ષર મોદી હું અભિનંદન આપું છું એના માતા ચેતનાબેન અને શૈલેષભાઈને ગર્ભાવસ્થા દરમિયાન જ એમણે બધા જ ભારતીય દર્શનના મહાભારત રામાયણ જેવા અદ્ભુત ગ્રંથો વાંચ્યા એટલું ધ્યાન રાખ્યું બાળક મોટો થતો ગયો ઘરમાં આ જ વાતાવરણ રહ્યું વિભાભરી બેન માતાજી છઠ્ઠા વર્ષ સુધીમાં તો સાડા ત્રણસો શ્લોક કંઠસ્થ ગીતા મોઢે તેર વર્ષે બે હજાર પુસ્તકો વાંચી લીધેલા અને યાદ શક્તિનો જાદુ એમની પાસેથી જોવા મળે મિત્રો સાડા વર્ષે એક નાનકડી દીકરી ઘર્મ સંગીત ની બેઠકમાં એણે ભાગ લીધો ને જે ગાયું માતા માતાપિતાએ ધ્યાનથી જોયું કરે જાદુ છે આ દીકરીમાં પાંચ વર્ષે અનિકેત ખાંડેકર પાસે લઈ ગયા અને આપણા સુગમ સંગીતના ઉસ્તાદ પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય જેમ ખૂબ મોટું નામ હતું સુગમ સંગીતમાં માતાપિતાએ સંપર્ક કર્યો રીમાબેન ને તુષારભાઈ તો પુરુષોત્તમભાઈ કે દસ મિનિટ આપું આ પહેલી દસ મિનિટ સવા કલાકમાં પરિણમી સવા કલાક દરમિયાન પુરુષોત્તમભાઈએ વિવિધ રીતે એની પરીક્ષા લઈ લીધી અને પાકી બધા પછીના બધા જ કાર્યક્રમો રદ કર્યા અને બધો જ સમય આ દીકરીને સાંભળતા રહ્યા જેનું નામ છે ઐશ્વર્યા તો મિત્રો આ ઉદાહરણ તમને ગુજરાતને એટલા માટે આપું છું કે આ બધા આપણે ત્યાં જ જન્મ્યા અંકિત રાજપરા હવે વિચાર કરો મહેસાણાનું ધીણોજ નામના ગામમાં શિક્ષક તરીકે કામ કરતા રશ્મિકાંતભાઈ અને ગૃહિણી દક્ષાબેન પણ જોયું કે આ બાળકની અંદર વિચક્ષણતા છે મિત્રો એને ચેસ રમવાનું શરૂ કર્યું મામા પાસેથી પ્રેરણા લીધેલી નવમા વર્ષે તો સ્ટેટ ચેમ્પિયન હવે વિચાર કરો ક્યાં ધીણો જ ક્યાં અમદાવાદમાં ક્લાસીસ કરવા આવવાનું આર્થિક પણ સ્થિતિ એવી નહોતી કે દરેક વખતે પહોંચી શકાય છતાંય તમામ પ્રકારનો પરિશ્રમ કરીને માતા પિતાએ એવું કામ કર્યું ગુજરાતનું આપણે ગૌરવ છે ચેસમાં ગ્રાન્ડ મિસ્ટર અંકિત રાજપરા મિત્રો હું વાલીઓના નામ એટલા માટે બોલું છું કે તમારું ધ્યાન જાય છાપાઓમાં તમે મોટે ભાગે આ બધા હીરોઝના નામ સાંભળો છો અને છાપાવાળા પણ એ ધ્યાન નથી રાખતા કે માતા પિતાના ભોગ વગર કે ભાગ વગર બાળકો આવી સ્થિતિએ પહોંચી નથી શકતા હું સુષ્માબેન અને કેતનભાઈ પાલનપુરને અભિનંદન આપું છું મૂળ પાલનપુરના પણ પછી સુરત સેટલ થયેલા અંશુલ કોઠારી અગિયાર વર્ષે સ્ટેટ લેવલે તરણમાં કરાટેમાં બ્લેક બેલ્ટ હવે કલ્પના કરજો હા જાન્યુઆરીની અંદર નેશનલ લેવલની સ્કૂલ સ્વિમિંગની સ્પર્ધા છે અને ભાઈ અંશુલનું બારમા ધોરણની પરીક્ષા ફેબ્રુઆરીમાં માથા ઉપર છે ત્રણેય સ્પર્ધામાં નેશનલ એવોર્ડ અને બારમા ધોરણમાં એટી ફાઈવ પર્સન્ટ કેવું માતા પિતાએ ધ્યાન રાખ્યું છે જ્યારે છાપામાં મિત્રો દસમા અને બારમા ધોરણના બાળકોના આપઘાતના સમાચાર સાંભળું છું ત્યારે દુઃખી થઈ જમજો માતા પિતા હેલિકોપ્ટર પેરેન્ટની જેમ બાળક ભણવા બેઠું કે નહીં સતત ને સતત એ ધ્યાન રાખે કેટલું વાંચ્યું કેટલું વાંચ્યું બારમું છે બારમું છે બારમું બારમું બોલતા બોલતા કેટલાકનું બારમું લાવી દે તો યોગ્ય નથી આવો જ તરવૈયો છે સુફિયાન શેખ મિત્રો મારો તો પર્વતારોહણનો શોખ રહ્યો છે મારા બંને બાળકોનું નાનપણથી લઈ જતો અને બધા પેરેન્ટ્સને પ્રેરણા કરતો મને જાણીને ખૂબ આનંદ થયો કે વડોદરામાં અમરીશભાઈ એના પાંચ વર્ષના નાના દીકરા જુગલને રોક રેપલિંગ વખતે ઊંધો લટકાવે છે અને જુગલ રડતો નથી જુગલ ચીસો પાડતો નથી ખડખડાટ ટસે છે માતા રેણુબેન રેણુકાબેન બંને સાથે મળીને દર રવિવારે પાવાગઢ ચડવાનો કાર્યક્રમ કેટલી ઉંમર ચાર વર્ષથી શરૂ થયું કાર્યક્રમ મિત્રો છ વર્ષની ઉંમરે તો માઉન્ટ કાલિંદી સત્તર હજાર ફૂટે જ જુગલ પહોંચી ગયો હતો દેશને ખૂબ સારો પર્વતો રહ જુગલ પીઠડીયા મળ્યો છે મિત્રો આવા જ વડોદરામાં સંદીપભાઈ ને હેમાબેન એમની દીકરીઓ પ્રાર્થના પ્રાચી છ વર્ષની ઉંમરે ઓગણીસ હજાર ફૂટ માઉન્ટ થયેલું આ પણ દર રવિવારે પાવાગઢ વાળી ટુકડી હમણાં હમણાં સમાચાર તમને બધાને ખબર હશે આદિત્યના અનુજાય પાછલા વર્ષે એપ્રિલમાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો આ પણ બંને દીકરીઓ વડોદરાની છે મિત્રો યોગને આખા વિશ્વમાં ફેમસ કરાવનાર આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી દાંસ કાર્યક્રમો દરમિયાન તમે વારંવાર જે રેફરન્સ જોયો હશે અથવા એ સેલિબ્રેશનમાં જેના નામ સાંભળ્યા છે એક છે દિવ્યા પરમાર અને બીજી છે વૈશાલી મકવાણા યોગકુમારી મિત્રો દિવ્યા આપણી બોરસદ પાસે દાહોલ નાનું નાનકડું ગામ એમના પિતા દિનેશભાઈ કેવું ઓબ્ઝર્વ કર્યું હશે કે આ છોકરી પથારીની અંદર ગોળ વળી જાય છે રબરની જેમ એને મજાકમાં જલેબી કહેતા હતા અને પછી જે સપોર્ટ કરવાનું શરૂ કર્યો અગિયારમી વર્ષની કુંબળીઓએ પહેલો એવોર્ડ લઈ આવી દિવ્યા મિત્રો પરિવારમાં આર્થિક સમસ્યા હતી લોન લઈને પણ દીકરીને આર્જેન્ટિના જર્મની જ્યાં જ્યાં એને જવું હતું ત્યાં ત્યાં મોકલ્યું મિત્રો કેટલા નામ લઉં તનય છેડા રાઈટ એક્ટર તરીકે ઘટા વસાવડા તારીખ ત્રિપાઠી પણ બીજો તનય જોશી ચૌદ વર્ષે કીબોર્ડનું જાદુગર દર્શન માંકડ વદનમાં બે પૂજા એક ચારુસી ને એક શાહ શાહ તાનપુરમાં અને ટ્રાયલ ટ્રાયલથોન ગજબનાક એડવેન્ચરની ગેમ છે કવિતી તરીકે પ્રિયા અગ્રવાલ આપણા લજ્જાબેન ગોસ્વામી શૂટર તરીકે આખી દુનિયામાં નામ કાઢ્યું છે હમણાં જ છાપામાં સમાચાર વાંચ્યા સરિતા ગાયકવાડ એક કિલોમીટર દૂરથી પાણી લાવતી હતી ગુજરાત સરકારના એ તમામ અધિકારીઓને અભિનંદન છે એક જ દિવસની અંદર પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી તો મિત્રો આદિવાસી પટ્ટીમાંથી આવે પણ માતા પિતાનો જો સહકાર હોય તો ક્યાં પહોંચી જાય ફૂટબોલમાં વિશ્વા પટેલ કરાટીમાં શિવમ રાવલ ઓલરાઉન્ડર આપણી શિવાની દવે તો આ થયા સંભાવનાના શારીરિક માનસિક ભાવનાત્મક અને આધ્યાત્મિક ક્ષેત્રો તો વાલીએ કેવી શિક્ષક ભૂમિકા ભજવી હશે તો તમને એમ થાય કે કરવાનું શું સ્ટેપ નંબર ઓબ્ઝર્વ 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 હર્ષદભાઈ સાહેબ જો મને હમણાં એકસો આઠ મળકાની માળા આપે ને અને એમ કે સુરેશભાઈ શિક્ષક કર્તવ્ય કરવાનું છે તમારે તો હું એ માળામાં ખાલી આટલું કરું નિરીક્ષણ 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 વાર પોતાના બાળકોનું કર્યા વગર એ કઈ પારમિતા લઈને આવ્યા છે ખબર જ કેવી રીતે પડે મિત્રો તમને જાણી આનંદ થશે મેં મારા દીકરાનો આભાર માન્યો છે થેન્ક યુ ફોર ચુઝિંગ મી કારણ કે દીકરી આવીને ત્યારે નહોતી સમજણ પડતી પછી ખબર પડી ગઈ કે બાળકો આપણને પસંદ કરે છે કારણ કે એમને જ્યાં જેવું છે જે ગતિ કરવી છે એ ગતિ કઈ જગ્યાએ સારી થશે એવા પેરેન્ટ્સ પસંદ કરે તો પેરેન્ટ્સ તરીકેની ભૂમિકામાં સહયોગ સહકાર એના વગર ચાલે જ નહીં હવે કરવું કેવી રીતે ઘણાને તો નાના છોકરામાં શું ખબર પડે તો કેટલાક સિદ્ધાંતો સમજી લેવાની જરૂર છે ઉંમર નાની હોય શરીર નાનું હોય એટલે સમજણ શક્તિ નાની હોય એવું જરાય નહીં ત્રણ શબ્દો મહત્વના છે ક્ષમતા પાત્રતા યોગ્યતા પ્રત્યેક બાળક વિભાવરી બેન બોલ્યા દરિયો છે દરિયો જેટલું નાખવું એટલું સમય સંસ્કારની બોલ્યા અને સાહેબ પણ બોલ્યા તો જુઓ ક્ષમતામાં કેટલા અસીમ હવે આપણે જેટલા ઉદાહરણો છે કોઈ કરાટે બ્રેકબેલ્ટ પણ છે પાછું તરણ પણ કરે શિવાની ઓલરાઉન્ડર બધું જ કરે તો ક્ષમતા તો અસીમ છે રહી વાત પાત્રતા માતા પિતા જેટલું નિરીક્ષણ કરે એટલી માતા પિતા તરીકે પોતાની પાત્રતાનો વિકાસ થાય અને બાળકની પાત્રતાનો વિકાસ થાય મિત્રો મારા એક મિત્રની દીકરી જાનકી મારે જવાનું થયું મુંબઈ હું એના ઘરે પહેલી વાર મહેમાન થયો હતો જાનકી ને મેં જોઈ એક ભવિષ્યની અદભુત ડાન્સર તરીકે હજી તો સાવ નાની જાનકી ચાર વર્ષની હશે મેં એના પિતા એને ડાન્સ બેસાડીને કહ્યું તો કે ભાઈ ડાન્સમાં ના મુકાય છોકરીઓને તો નચાવાતી એમણે મને પ્રવચન આપ્યું મેં કીધું દેશની તો પરંપરા તો જુઓ આપણે ત્યાં ઉપાસનામાં એક અંગ નૃત્ય છે અને મારી દીકરી ભરતનાટ્યમ કરે છે શિવની આરાધના છે નૃત્ય તો મંદિરમાં કરવાનું છે આ તો પ્રાર્થનાનો એક પ્રકાર છે તમે બે હાથ જોડો છો પંચાંકો છો સાવ લાંબા થઈ જાઓ છો અષ્ટાંકો છો આ નૃત્યમાં તો આખે આખા શરીરના પ્રત્યેક અંગથી ઉપાસના છે એમને વાત શીરાની જેમ ગળે ઉતરી ગઈ એમણે દીકરીને મૂકી પહેલા જ વર્ષે ટીચરે કીધું આનો પ્રોગ્રેસ છ મહિનામાં એક વર્ષ જેટલો છે વર્ષ પૂરું થયું ત્યાં કે અઢી વર્ષનો કોર્સ પૂરો કરી નાખ્યો એને નિરીક્ષણ 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 તો ક્ષમતા તો છે જ પાત્રતા તરફ ધ્યાન જશે પાત્રતાના વિકસાવા માટે માતા પિતાની પોતાની પાત્રતા વિકસશે કે ભાઈ રોજ જે પિતા જાય છે સવારે નવ વાગે રાતના આઠ વાગે સુધી આવતા નથી પણ દીકરીને ક્લાસમાં મૂકવાની છે તો હવે પોતાની નોકરીને સેટ કરશે પોતાના ધંધાને સેટ કરશે આ થઈ પિતાની પાત્રતાનો વિકાસ માતાની પાત્રતાનો વિકાસ મારી દીકરીના ભરતનાટ્યમ પાછળ મારો ફાળો ઓછો છે એની માએ એને નવ વર્ષ સુધી અઠવાડિયામાં ત્રણ દિવસ ગમે તે સિઝન જોયા વગર નિયમિતપણે ક્લાસમાં મોકલી છે અને પોતાના શિક્ષક પ્રત્યે આદર કેળવાવ્યો છે વરસાદ પડતો હોય તો પણ લઈને જાય કે જો શિક્ષક નહીં આવ્યા હોય તો પાછા આવીશું પણ આપણું કર્તવ્ય છે કે ભરતનાટ્યમનો વર્ગ છે એટલે આપણે જવું જોઈએ એક તો શિવજીનું મંદિર આપણે દર્શન કરીને પાછા આવીશું તો દીકરીનો સંસ્કારનો પિંડ કેવો ઘડાયો મિત્રો ભરતનાટ્યમના દીક્ષાંત સમારોહમાં એને કીધું કે નાચીશ તો સમાજ કલ્યાણના અર્થે નાચીશ હું કોઈના મનોરંજન માટે કદીએ નહીં નાચું કારણ કે એને પ્રમાણપત્ર આપનાર દીકરી હતી નિકિતા ઘિયા જેની પોતાની કિડની ફેલ થયા પછી દસ વર્ષ નૃત્ય કરીને પંચ્યાસી લાખ રૂપિયા એકઠા કરીને નડિયાદમાં મૂળજીભાઈ પટેલમાં હોસ્પિટલમાં એક એવું ફંડ સ્થાપ્યું જેમાં ગરીબ પેશન્ટોનું ડાયાલિસિસ થયા કરે આજે પણ એ ફંડ ચાલે છે શું સંભાવના છે શક્ય છે મિત્રો છેલ્લો પોઈન્ટ છે યોગ્યતા ક્ષમતા પાત્રતાની યોગ્યતા બાળક જયારે અભિવ્યક્તિ કરવાનું શરૂ કરે એને કહેવાય યોગ્યતા એના માટે પ્લેટફોર્મ આપવા પડે તો દીકરી નાચવાનું શરૂ કરે તો નજીકના સામાજિક કાર્યક્રમમાં કહેવાય જ્યાં બેટા ત્યાં જઈને નૃત્યનું પ્રદર્શન કરે તો રમત ગમતના મેદાનમાં લઈ જવાય તો આ થઈ યોગ્યતાનો વિકાસ તો મિત્રો ક્ષમતા છે જ પાત્રતાની યોગ્યતાનો વિકાસ કરવાનો છે પ્રત્યેક વાલીએ પોતાની પણ અને બાળકની પણ તો મેં જે ચારક ક્ષેત્રો કહે છે શરીરના ક્ષેત્રમાં રમતગમત પર ધ્યાન આપીએ તો જુદી જુદી રમતમાં બાળકો આગળ વધે બાળકોને શાંત પ્રકૃતિ હોય હોય મન થતું અહીંયા કેસ દીકરો ચાર લાઇબ્રેરીનો સભ્ય છે પુસ્તકો વાંચી નાખ્યા અંકિત મોદી હવે વિચાર કરો કે ચાર લાઇબ્રેરીનો સભ્ય એટલે એનો મતલબ કે ચારેય લાઇબ્રેરીમાં જતો હશે વિવિધ પુસ્તકો લાવતો હશે કેટલું ઝડપી વાંચી લેતો હશે કેટલી એની પસંદગીની ક્ષમતા હશે માનસિક વિકાસ હવે ત્રીજો મુદ્દો છે ભાવનાત્મક વિકાસ મિત્રો અત્યારે તમારામાંથી કેટલા માતા પિતાઓ નજીકના શ્રમિકોને જો કોઈ કીટ આપવા ગયા હોય અને બાળકોને પણ સાથે લઈ ગયા હોય તો આ ભાવનાત્મક વિકાસ છે ક્યાંક સંગીતના કાર્યક્રમો બાલકનજી બારીના કાર્યક્રમો કોઈ પણ પ્રકારના સેવાના પ્રકલ્પો એમાં બાળકોને લઈ જવામાં આવે તો બાળકોનો ભાવનાત્મક વિકાસ થાય છે મિત્રો ભાવનાત્મક વિકાસથી શું થાય છે સંસારમાં આવતા સ્ટ્રેસીસને બાળકો ખૂબ સરસ રીતે હેન્ડલ કરી શકે છે તો મને લાગે છે કે મને આપવામાં આવેલા સમયને મેં ચાર ને ત્રીસથી શરૂ કરીને ચાર ને ઓગણસાઠ થઈ છે આશા રાખું છું પૂરતો ન્યાય આપ્યો હશે મને ખૂબ જ ક્યુરિયોસિટી છે દિલીપજી કો સુનને મુજે બહુ આતુરતા હૈકી એ દો મહાનુભાવોને મેરા લગભગ નાઇન્ટી ફાઇવ પરસેન્ટ કામ કર્યા હતા મેં તો કેવલ ફાઇવ પરસેન્ટ કામ ક્યા શાયદ ઉમે શાયદ કુછ બચ ગયા હો તો દિલીપજી કો સુનને લઈ મેં બડા ઉત્સુક હું और समाप्ति में मैं कहना चाहूँगा कि कोई भी व्यक्ति कभी भी पेरेंट मीटता नहीं है आज भी मैं पेरेंट हूँ केवल इतना सोचना है कि सभी बच्चे जो मेरे शरीर से आए वो ही मेरे नहीं होते तो मैं हर्षद भाई को एक बार विनती कर चुका हूँ चिल्ड्रन यूनिवर्सिटी में मैं आजीवन सेवा देने के लिए तैयार हूँ क्योंकि तो केवल बच्चे अपने बच्चे अपने बच्चे नहीं होते कभी बच्चे अपने बच्चे होते हैं तो जब हर्षद भाई को कोई दादा करके पुकारते हैं तो मैं इतना रोमांचित होता हूँ यूनिवर्सिटी के आ गया। ये तो है। फिर से सभी का कोऑर्डिनेट जी, जी, कर रहा है उसका नाम है बोनी तो बहुत अच्छा लगता है मुझे कि बेटे के माध्यम से ही सब कुछ होता है धन्यवाद बेटा सभी का धन्यवाद नमस्कार जय हिंद नमस्कार बहुत अच्छा नमस्कार खूब आभार श्री सुरेश भाई पटेल साहेब नो સર આપે ખૂબ સુંદર ધર્મ અર્થ કામ અને મોક્ષની વાત કરી આપે જે સંભાવના ક્ષેત્રો બતાવ્યા શારીરિક માનસિક ભાવાત્મક અને આધ્યાત્મિક અને પછી આપે જે મહાનુભવોની વાત કરી શ્રી વીર સાવરકર સાહેબ ભગતસિંહ સ્વામી વિવેકાનંદ ગાંધીજી અને એ જે અદ્ભુત વાતો આપે ગુજરાતના વિરલાઓની વાતથી વણી લીધી એ ખૂબ અદ્ભુત વાત લાગી અમને સૌને અને આપે જે વાત કરી એની અંદર ક્ષમતા પાત્રતા અને યોગ્યતાની જે છણાવટ કરી છે એ ખૂબ સુંદર વાત હતી આપશ્રીનો ખૂબ ખૂબ આભાર સાહેબ